dear students, I am happy to welcome you to my YouTube channel, Dr. Khyati Vadhir. In this video lecture, I will discuss with you the most important question and answer of the story, The World Renowned Nurse by V.M. Basir. This is your 9th story in the Gems of Wisdom text in compulsory English, BCom semester 6. Vidyarthiyo, ani pehla pad main je exam ma tamne 6 thi 10 story puchhavani chhe, emathi 6 thi 8 story na important questions na video lectures upload karela chhe. Je tame mara BCom 6 English na playlist ma jai ane mari YouTube channel par joi ane study kari sakso. To video completely jojo, have start kariye chhe. तो आ 9th स्टोरी छे द वर्ल्ड रिनोड नोस मीनिंग થાય છે કે એક એવી વ્યક્તિ કે જેમાં દુનિયાનો સૌથી મોટું નાક હતું એને તો એ વ્યક્તિની સ્ટોરી છે કઈ કઈ ચેલેન્જીસ ફેસ કરે છે અને છેલ્લે સ્ટોરીનો એન્ડ શું આવે છે સ્ટોરી થોડી કોમેડી છે અને એના રાઇટર છે વીએમ બસીર તો આ તમારી જેમ્સ ઓફ વિઝડમ પાર્ટ 2 ની 9મી સ્ટોરી છે એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જોઈએ છે તો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પેપર સ્ટાઇલ પ્રમાણે જ મેં આ ક્વેશ્ચન આન્સર મૂકેલા છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આન્સર ઇન વન લાઇન ઈચ એટલે કે એક એક વાક્યોના જવાબ આપો તો તમને જે 6 થી 10 સ્ટોરીના ક્વેશ્ચન આન્સર પૂછાવવાના છે એ આ રીતે જ પૂછાશે 8 ક્વેશ્ચન આપેલા હશે એમાંથી 6 લખવાના છે માર્ક્સ 6 છે તો વર્લ્ડ રિનોડ નોઝ સ્ટોરીના એક એક વાક્યોના પ્રશ્નો આપણે પહેલા ડિસ્કસ કરશું First, how old was the owner of the world renowned nose when the story began? જ્યારે સ્ટોરી શરૂ થઈ છે ત્યારે વર્લ્ડ રિનોડ નોઝ એટલે કે દુનિયાનો સૌથી મોટું નાકવાળો વ્યક્તિની ઉંમર શું હતી તો આન્સર છે 24 યર્સ ઓફ એજ એટલે કે 24 વર્ષનો છોકરો હતો જે હીરો છે સ્ટોરીનો જેનું નાક સૌથી મોટું છે What was the protagonist's profession? Protagonist એટલે હીરો જે લોંગ નોઝ્ડ વન છે જેનું નાક લાંબુ છે એ વ્યક્તિનો ધંધો શું હતો તો એક કુક હતો એક અભણ વ્યક્તિ હતો અને રસોઈયા તરીકે કામ કરવા માટે જતો હતો તો કુક એનો પ્રોફેશન હતો રસોઈ બનાવવી રસોઈયો હતો એક ઘરની અંદર તો એ એનું પ્રોફેશન હતું નેક્સ્ટ છે વિચ પાર્ટ ઓફ ધ પ્રોટેગોનિસ્ટ એનાટોમી ગોટ અફેક્ટેડ ઇન ધીસ સ્ટોરી કે આ સ્ટોરીમાં જે હીરો છે એના શરીરનો કયો ભાગ છે એ અહીંયા બતાવવામાં આવ્યો છે સેન્ટર ઓફ એટ્રેક્શન છે તો આન્સર આવે છે નોઝ કેમ કે એનું 24 વર્ષની ઉંમર થાય છે ત્યારે એનું નાક ધીમે ધીમે વધવા લાગે છે અને પેટની નેવેલ એટલે કે દૂટી સુધી આવી જાય છે એટલું મોટું નાક થઈ જાય છે તો કયો ભાગ અફેક્ટેડ છે એના લેમ્સનો તો આવશે નોઝ નેક્સ્ટ આવે છે એઝ ધ ડિસમિસ્ડ કુક સેડ સ્ટાર્વિંગ ઇન ઇઝ હર્ટ વોટ વોઝ કન્વિન્સ્ડ અબાઉટ આ જે કુક તરીકે કામ કરતો હોય છે તો ત્યાં એનું નાક જોવા માટે દૂરથી લોકો આવતા હોય છે અને એ ઘરે જે રસોઈયા તરીકે કામ કરતો હોય છે ઘરના લોકો ડિસ્ટર્બ થઈ જાય છે ઘણા લોકો તો આવે છે અને ચોરી કરીને પણ જતા રહે છે તો આનાથી કંટાળી અને એને ડિસમિસ કરી દેવામાં આવે છે નોકરીમાંથી બાકાત કરી દેવામાં આવે છે પછી એ પોતાની ઝૂંપડીમાં ઘરે બેસેલો હોય છે એની પાસે પૈસા નથી ખાવાનું નથી અને પોતાની લાઈફ એના મમ્મી સાથે જીવતો હોય છે તો ત્યારે અચાનક શું થાય છે તો આન્સર છે હિઝ નોઝ હેડ એક્વાર્ડ ગ્રેટ પબ્લિસિટી કે એના નાકને કારણે ઘણી બધી પબ્લિસિટી થાય છે ઘણા બધા લોકો એના ઝૂંપડીની વિઝિટ કરે છે ઘણા બારીમાંથી જોઈ છે દરવાજામાંથી જોઈ છે અને લોકોની એના નાકની પબ્લિસિટી વધારે થાય છે ઘણા બધા લોકો એને જોવા માટે ઘરે પહોંચી જાય છે તો આ વસ્તુ થઈ છે નેક્સ્ટ છે વોટ હેપન આફ્ટર ધ પ્રોટેગોનિસ્ટ મેડ ઇઝ મધર શટ ધ ડોર ઓન ધ પીપલ જ્યારે હીરો જે છે લોંગ નોઝ્ડ વન એનું કોઈ નામ નથી આપેલું પણ એક લાંબા નાકવાળી વ્યક્તિ તરીકે વર્લ્ડ રિનોડ નોઝ તરીકે આ સ્ટોરીમાં બતાવેલું છે તો એ જ્યારે એના મમ્મીને કહે છે કે તમે બધા લોકો અંદર આવે છે તો તમે મહેરબાની કરીને દરવાજો બંધ કરી દો તો ત્યારે શું થાય છે આન્સર છે ધ પીપલ બિગેન ટુ બ્રાઇબ ધ મધર ટુ સી ધ સન્સ નોઝ ઘણા બધા લોકો છે એના મમ્મીને લાંચ આપવાનો પ્રયત્ન કરે છે કે અમે એટલા પૈસા આપશું એટલા પૈસા આપશું તમે એમનું નાક અમને જોવા દો તો આ રીતે એમના મમ્મીને બધા લાંચ આપવાનું ચાલુ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ લોંગ ડીડ ઇટ ટેક ફોર ધ પુઅર બોય ટુ મૂવ ટુ બીકમ અ મિલિયનિયર એ જે ગરીબ છોકરો હતો જેનું નાક મોટું હતું અને પોતાના લાંબા નાકને કારણે ઘણા બધા લોકો એને જોવા આવતા હતા એટલે એને જોબ પરથી છોડી દેવામાં આવે છે એક ગરીબ વ્યક્તિ છે તો અચાનક જ લાખોપતિ મિલિયનર કેવી રીતે બની જાય છે કેટલા વર્ષમાં બને છે તો એનો આન્સર છે 6 યર 6 વર્ષની અંદર કેવી રીતે બને છે આપણે આગળના ક્વેશ્ચન્સમાં જોશું વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટેકનિકલર ફીચર ફિલ્મ ધેટ ધ પ્રોટેગોનિસ્ટ એક્ટેડ હિમ ધીમે ધીમે આ લાંબા નાકવાળી વ્યક્તિને ફિલ્મમાં કામ કરવાની તક મળે છે તો એ ફિલ્મનું નામ શું છે તો આન્સર છે ધ હ્યુમન સબમરીન આ એક મૂવી હતું કે જેની અંદર એમણે કામ કર્યું હતું
કેમ કે આ યુનિક પર્સન હતો, ઘણા બધા એના ફોલોવર્સ હતા, લોકો એનું લાંબુ નાક જોવા માટે જતા હતા, અને એટલે જ રિપોર્ટર્સ ફોટોગ્રાફર્સ એના ઘરે જતા, એના ફોટોઝ લેતા, એના ન્યૂઝ ન્યૂઝપેપરની અંદર પબ્લિશ થતા, અને ઘણા બધા પોતાની મૂવીની અંદર એને પ્રોટેગોનિસ્ટ હીરો તરીકે કામ આપતા હતા. હાઉ મેની રાઇટર્સ રોટ બાયોગ્રાફીસ ઓફ લોંગ નોઝ્ડ વોન ધ વેલ્થ એન્ડ એક્લેમ. આ લાંબા નાકવાળી વ્યક્તિ હતી તો કેટલા રાઇટરે એના પર બાયોગ્રાફી લખી, એટલે કે એની લાઈફની સ્ટોરી ઉપર નોવેલ્સ અને સ્ટોરીઝ લખી, અને પોતે સંપત્તિ પણ કમાયા અને ફેમ પણ કમાયા. રાઇટર્સ છે તો કેટલા રાઇટર્સ એના સ્ટોરી એના લાઈફની સ્ટોરી પર બાયોગ્રાફીસ લખી, તો 9 રાઇટર્સ આવે છે. 9 લેખકોએ એના લાઈફની સ્ટોરી છે પોતાની બુકની અંદર પબ્લિશ કરી છે. નેક્સ્ટ આવે છે, વોટ ટાઇટલ ડીડ ધ ગવર્મેન્ટ બેસ્ટો અપોન ધ પ્રોટેગોનિસ્ટ. આ જે હીરો છે લોંગ નોઝ વન, એના માટે સરકારે કયું ટાઇટલ આપે છે, સરકાર એને શું પદ આપે છે? તો આન્સર છે ચીફ અમંગ ધ લોંગ નોઝ્ડ વન્સ, કે દુનિયામાં જેટલા પણ લોકોનું નાક લાંબુ છે એમાંથી સૌથી ટોપ લેવલ પર ફર્સ્ટ નંબર પર આ આવે છે, એટલે કે ચીફ અમંગ ધ લોંગ નોઝ વન્સ. નેક્સ્ટ છે, વન્સ ઇટ વોઝ કન્ફર્મ દેટ ધ નોઝ વોઝ રિયલ, વોટ ડીડ ધ પ્રેસિડન્ટ ડૂ. જ્યારે પ્રેક્ટિશનર્સ એટલે કે ઘણા બધા ડૉક્ટર્સને અલગ અલગ કન્ટ્રીઝમાંથી બોલાવવામાં આવે છે, એનું નાક ચેક કરવામાં આવે છે કે રિયલ છે કે રબરનું છે, તો ત્યારે ખબર પડે છે કે જેન્યુઇન છે, સાચું છે એનું નાક, ત્યારે પ્રેસિડન્ટ શું કરે છે? નોમિનેટેડ ધ લોંગ નોઝ વન એઝ ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. પ્રેસિડેન્ટ છે, વડાપ્રધાન છે એમના કન્ટ્રીના, એ લોંગ નોઝ વન માણસને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે ડિક્લેર કરી દે છે, એને એક પોસ્ટ આપી દે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ પ્રોટેગોનિસ્ટ ઓફ ધ સ્ટોરી ધ વર્લ્ડ રિનોડ નોઝ વોઝ. વર્લ્ડ રિનોડ નોઝ એટલે કે દુનિયામાં સૌથી જેટલું મોટું નાક છે અને જેને કારણે ફેમ કમાયો છે, એ જે હીરો છે એ કેવો હતો? તો કે ઇલિટરેટ, અનએજ્યુકેટેડ, અભણ હતો. એમણે કોઈ જે કોર્સિસ કરેલા નહોતા અને એક પણ ચોપડી ભણેલો નહોતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ પ્રોટેગોનિસ્ટ શટ ધ ડોર્સ. આ જે હીરો છે લોંગ નોઝ વન, એમણે પોતાના ઘરના દરવાજા શું કામ બંધ કરી દઈ છે? આન્સર છે, હી વોઝ અસેમ્ડ ઓફ હિઝ લોંગ નોઝ, કે એમને પોતાના લાંબા નાકથી શરમ આવતી હતી લોકોની વચ્ચે, અને એટલે જ એમણે પોતાના ઘરના બધા જ દરવાજા બંધ કરી દે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ડૉક્ટર્સ ફ્રોમ હાઉ મેની કન્ટ્રીઝ હેડ કમ ટુ એક્ઝામિન ધ લોંગ નોઝ વન. જ્યારે દરેક લોકો, ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝના લોકો આ લાંબા નાકવાળી વ્યક્તિને પોતાની પાર્ટીમાં ઇન્વોલ્વ કરવા માગે છે, પણ આ જ્યારે ના પાડી દે છે ત્યારે એ વિરુદ્ધ પાર્ટીના લોકો બધા ફરિયાદ કરે છે કે આનું નાક તો રબરનું છે, ખોટું છે, અને ત્યારે લોકો બધો ખૂબ મોટો એક બળવો કરે છે કે ખરેખર આનું ચેક થવું જોઈએ કે આનું નાક સાચું છે કે ખોટું છે. અને ત્યારે વડાપ્રધાન છે એ અલગ અલગ કેટલા કન્ટ્રીમાંથી ડૉક્ટર્સને બોલાવે છે એનું લાંબુ નાક જે ચેક કરવા માટે કે રિયલ છે કે ફેક છે. તો 48 કન્ટ્રીના ડૉક્ટર્સ આવે છે એનું નાક તપાસવા માટે. હુ નોમિનેટેડ ધ લોંગ નોઝ વન એઝ ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે એને કોણ નોમિનેટ કરે છે? તો આન્સર આવશે ધ પ્રેસિડેન્ટ, એટલે કે એમના કન્ટ્રીના વડાપ્રધાન છે એ એમને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે નોમિનેટ કરે છે. તો અહીંયા આપણે વન લાઇન ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ જોઈએ છે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, જે તમને 6-10 સ્ટોરીના 5 પૂછાશે, એમાંથી તમારે 3 લખવાના છે, 1ના 3 માર્ક છે, ટોટલ તમારે 9 માર્કના 3 ક્વેશ્ચન લખવાના રહેશે. તો આ જે વર્લ્ડ રિનોડ નોઝની સ્ટોરીમાં જેટલા પણ શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ મેં અહીંયા કવર કર્યા છે. તો ચલો જોઈએ છે. ક્વેશ્ચન 1, વીએમ બસીર સ્ટાર્ટ્સ ધેટ સ્ટોરી સેઇંગ ઇટ ઇઝ અ સ્ટાર્ટલિંગ પીસ ઓફ ન્યૂઝ, વાય ઇઝ ઇટ સો? વીએમ બસીર છે આ સ્ટોરી જ્યારે સ્ટાર્ટ કરે છે ત્યારે આ સ્ટોરીનું પહેલું વાક્ય એવું હોય છે, ઇટ ઇઝ અ સ્ટાર્ટલિંગ પીસ ઓફ ન્યૂઝ. તો એનો મિનિંગ શું થાય છે? સ્ટાર્ટલિંગ પીસ ઓફ ન્યૂઝ મીન્સ બ્રેકિંગ ન્યૂઝ. એનો મિનિંગ થાય છે કે બ્રેકિંગ ન્યૂઝ છે, ક્યારેય કોઈએ જોયેલું નહીં હોય, સાંભળેલું નહીં હોય, વાંચેલું નહીં એવા ન્યૂઝ છે જેને આપણે બ્રેકિંગ ન્યૂઝ કહીએ છીએ. અ કોમન કુક્સ નોઝ સ્ટાર્ટેડ ગ્રોવિંગ સડનલી. એક સામાન્ય રસોઈયો છે એનું નાક અચાનક જ વધવા લાગે છે. ફ્રોમ ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ સ્ટાર્ટલિંગ પીસ ઓફ ન્યૂઝ. અને આ જ પોઈન્ટ ઓફ વ્યૂને કારણે રાઇટર કહે છે કે આ એક બ્રેકિંગ ન્યૂઝ છે, સ્ટાર્ટલિંગ ન્યૂઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ ધ લાઈફ ઓફ ધ પુઅર કુક બિફોર ઇઝ નોઝ ગ્રોઝ. જ્યારે આ વ્યક્તિ છે જેનું નાક લાંબુ થઈ જાય છે, એનું નાક વધવા લાગે છે, એના પહેલાંની એની લાઈફ કેવી હતી?
આન્સર છે ધ પુઅર કુક વોઝ ઇલિટરેટ. આ એક ગરીબ રસોઈયો હતો જે એકદમ અભણ વ્યક્તિ હતો. હિઝ વર્લ્ડ ઇઝ કિચન એન્ડ કિચન ઇઝ હિઝ વર્લ્ડ. એ જે જગ્યાએ કામ કરતો હતો, એક કોઈ વ્યક્તિના ઘરે, કોઈ વેલ્ધી પર્સનના ઘરે રસોઈયા તરીકે કામ કરતો હતો, તો રસોડું જ એની દુનિયા હતી અને દુનિયા જેનું રસોડું હતું. તો આના સિવાય એને કોઈ દુનિયાનું નોલેજ જ નહોતું. ઇવન એને જાન્યુઆરી ટુ ડિસેમ્બર સુધીના જે મંથના નામ પણ નહોતી ખબર, એટલો ઇલિટરેટ અને અશિક્ષિત અભણ હતો. He was not interested in happening outside the world. દુનિયામાં શું બને છે એનાથી એને કોઈ લેવા દેવા નહોતા. એ માત્ર રસોઈ કરતો અને ઘરે આવી જતો, અને ઇવન એનો પગાર થતો તો પણ એના મમ્મી લેવા માટે જતા હતા. એટલે એકદમ ઇનોસન્ટ અને નિર્દોષ અને એકદમ અભણ વ્યક્તિ હતો. He has a habit of snuff and he can eat whatever he likes. એને એક છીકણી સૂંઘવાની આદત હતી, સ્નફ એટલે કે સૂંઘવું, અને જે પણ એને ગમતું એ ખાઈ લેતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ અમેઝિંગ થિંગ દેટ હેપન્ડ વિથ પ્રોટેગોનિસ્ટ ઓફ વર્લ્ડ રિનોડ નોઝ વન્સ હી રીચ 24 યર્સ ઓફ એજ. એક વખત જે વર્લ્ડ રિનોડ નોઝ એટલે કે દુનિયાનો સૌથી લાંબા નાકવાળી વ્યક્તિ છે, એ જે હીરો છે આ સ્ટોરીનો, એ 24 વર્ષનો થાય છે ત્યારે અચાનક જ કઈ એવી વસ્તુ બને છે કે બધાને શોક લાગે છે. આન્સર છે વેન ધ કુક રીચ 24 યર્સ ઓફ એજ, કે જ્યારે આ રસોઈયો છે 24 વર્ષનો થાય છે ત્યારે. His nose grows suddenly. એનું નાક અચાનક જ મોટું થવા લાગે છે, વધવા લાગે છે. First it was extended up to month then chin. પહેલાં એનું extended up to mouth then chin. પહેલાંનું જે નાક છે ધીમે ધીમે એ ફેસ સુધી આવે છે, પછી ગાલ સુધી આવે છે, અને પછી દાઢીથી નીચે જતું જાય છે, એટલે કે એટલું મોટું થતું જાય છે. ઇટ રીચ અપ ટુ ઇઝ નેવેલ, એની દૂટી સુધી એ નાક પહોંચી જાય છે. ગ્રોવિંગ નોઝ ઓફ કુક વોઝ ધ અમેઝિંગ થિંગ વિચ હેઝ ચેન્જ લાઈફ એન્ડ ફોર્ચ્યુન ઓફ ધ કુક. અને આ જે નાક દિવસે દિવસે વધી રહ્યું હતું એને કારણે એની લાઈફ અચાનક જ બદલી જાય છે અને એનું નસીબ પણ બદલી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ ધ કુક ડિસમિસ ફ્રોમ ધ સર્વિસ. આ રસોઈયાને જોબમાંથી સુકામ દૂર કરી દેવામાં આવ્યો, સર્વિસમાંથી જોબમાંથી સુકામ એને મોકલી દેવામાં આવ્યો કે હવે તું તમે જોબ પર રહી ન શકો, અમે બીજા રસોઈયા રાખી લેશું. તો એને જોબમાંથી સુકામ એને ડિસમિસ કરવામાં આવ્યો. આન્સર છે, People in large number visited the house wherein the cook served. આ રસોઈયો જે ઘરે કામ કરતો હતો રસોઈયા તરીકે, એ જગ્યાએ ઘણા બધા લોકો એનું નાક જોવા માટે એ ઘરની વિઝિટ લેતા. They stole things, ઘણા બધા તો વસ્તુઓ ચોરીને પણ જતા રહેતા. They have also stolen rest and peace of the house, અને ઘરના બધા જ લોકો, કેમ કે અજાણ્યા બહારથી વિશાળ માત્રામાં લોકો આપણા ઘરે આવી જાય તો આપણને કેટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય, તો એવું જ આ રસોઈયો જેને ઘરે કામ કરતો હતો એ ઘરના લોકોને ફીલ થવા લાગ્યું કે બહારથી દૂર દૂરથી કેટલા બધા મોટી સંખ્યામાં લોકો આનું નાક જોવા માટે આવતા હતા. તો બધા લોકોની માનસિક શાંતિ છીનવાઈ ગઈ હતી, બધા કંટાળી ગયા હતા, કાને ડિસમિસ કરી દીધો નોકરીમાંથી, કેમ કે એને કારણે બધા અજાણા લોકો આપણા ઘરે આવી જાય છે અને વસ્તુઓ પણ ચોરી જાય છે. Thus the cook was dismissed, અને આ રીતે કુકને ડિસમિસ કરવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વેર ધ પીપલ હુ કેમ ટુ વિઝિટ ધ કુક ઇન્ટરેસ્ટેડ ઇન, કે કેવા લોકો હતા કે જે આ કુકની વિઝિટ કરવા માટે આવતા હતા અને એનામાં ઇન્ટરેસ્ટેડ હતા, એને જોવા માટે આવતા હતા. ફોટોગ્રાફર્સ એન્ડ જર્નાલિસ્ટ કેમ ટુ વિઝિટ ધ કુક. આ રસોઈયાને જોવા માટે ફોટોગ્રાફર્સ આવતા, જર્નાલિસ્ટ પત્રકારો પણ આવતા, અને એના ન્યૂઝ છે એ ન્યૂઝપેપરની અંદર પબ્લિશ કરતા. તો કોમન પીપલ ઓલ્સો કેમ ઇન લાર્જ નંબર, એક સામાન્ય લોકો પોતાના સિટીના આસપાસના સિટીના બધા જ લોકો એને જોવા માટે આવતા. દે વેર અમ્યુઝડ બાય લોંગ નોઝ ઓફ કુક, અને આ રસોઈયાનું લાંબુ નાક જોઈને બધા ખૂબ એન્ટરટેઇનમેન્ટ કરતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડુ ધ બોય એન્ડ હિઝ મધર બીકમ રિચ. આ રસોઈયો જેનું નાક લાંબુ છે છોકરો, અને એના મમ્મી અચાનક જ કેમ પૈસાદાર બની જાય છે. વોટ વેર ધ કોન્સિક્વન્સીસ ઓફ ધ ઓફ ધીસ, આનું પરિણામ શું આવે છે. તો આન્સર આવશે, ઓન ધ રિક્વેસ્ટ ઓફ સન મધર શટ ધ ડોર એન્ડ ડીડન્ટ અલાવ પીપલ ટુ મીટ મિસ્ટર લોંગ નોઝ વન. જ્યારે બધા એમના પોતાની ઝૂંપડીમાં એક સામાન્ય ઘરમાં જોવા માટે આવી જાય છે એને, ત્યારે એનો છોકરો એટલે કે જેનું નાક લાંબુ છે રસોઈયો, એ એના મમ્મીને કહે છે કે તમે દરવાજો બંધ કરી દો, મારે કોઈ પણ લોકોને નથી મળવું અને હું મારું નાક કોઈને બતાવવા નથી માગતો. એના મમ્મી ઘરના દરવાજા બંધ કરી દે છે. ટુ મીટ કુક વિઝિટર સ્ટાર્ટેડ બ્રાઇબ ટુ હિઝ મધર ટુ સી લોંગ નોઝ, અને પછી બારી બારણા બંધ કરી દે છે. પછી આ બહારના લોકો જે છે એ એના દરવાજો છે બારી છે ખખડાવે છે, નોક કરે છે, એના મમ્મીને લાલચ આપે છે કે અમે તમને એટલા પૈસા આપશું તમે અમને એમનું નાક જોવા દો. તો આ રીતે લાંચ આપવાનું શરૂ કરે છે.
કુક ઓલ્સો એક્ટેડ ઇન સમ મૂવીઝ, અને આ રસોઈઓ છે ને અમુક મૂવીમાં પણ કામ કરવા માટે મળે છે. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ધે બીકમ રીચ એન્ડ બિલ્ટ અ બિગ હાઉસ, અને ધીમે ધીમે એના મમ્મી પણ પૈસા લેતા જાય છે અને જેને પણ નાક જોવું એને જોવા દે છે. પછી ઘણા બધા મૂવીઝમાં એને કામ મળે છે અને ધીમે ધીમે આ લોકો રીચ બને છે, પોતાનું નવું મોટું મકાન બનાવે છે. ઇન ધીસ હાઉસ ધે હેવ રૂમ ફોર વિઝિટર્સ વેર ધે ગોટ ફ્રી ફૂડ, અને આ જેનું નવું ઘર બને છે, કેમકે બિલિયનર બની જાય છે ધીમે ધીમે, પછી જે વિઝિટર્સ માટે એક રૂમ રાખે છે કે જે લોકોને એનું નાક જોવું હોય એ લોકો ત્યાં આવી શકે છે, અને એ લોકોને જમવું હોય તો એ લોકો જમીને જઈ શકે છે. તો આ રીતની એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ કોન્સ્પિરન્સીસ વેર હેચ ટુ કેપ્ચર લોંગ નોઝ એન્ડ હાઉ દે વેર રિઝોલ્વડ. અચાનક જ આ લાંબા નાકવાળી વ્યક્તિ છે એની લાઈફમાં કઈ બધી મુશ્કેલીઓ આવે છે અને કઈ કેવી રીતે સોલ્વ થાય છે. The government awarded Long Nose with the title Chief Among the Long Nose One and gave him a medal. સરકાર છે આ લાંબા નાકવાળી વ્યક્તિને એક ટાઇટલ આપે છે, એક પદ આપે છે કે તમે જે દુનિયામાં જેનું નાક લાંબુ છે એમાં સૌથી તમે હાઈએસ્ટ ફર્સ્ટ નંબર પર છો, તમે ચીફ છો, મેઇન છો, અને એને એક મેડલ આપે છે. સમ પાર્ટીઝ વોન્ટ ટુ ગેટ બેનિફિટ ઓફ મિસ્ટર લોંગ નોઝ વન. ઘણી બધી પોલિટિકલ પાર્ટી પોતાની પાર્ટીમાં લેવા માગતી હતી, એનો બેનિફિટ લેવા માગતી હતી, કેમકે આ લાંબા નાકવાળી વ્યક્તિના ચાહકો ફેન ઘણા બધા હતા. તો જો એ પોતાની પાર્ટીમાં લેશે તો બધા એને વોટ કરશે અને પોતાની પાર્ટી જીતી જશે. તો આ રીતે અલગ અલગ પાર્ટીવાળા એને પ્રપોઝલ આપે છે કે અમે તમને અમારી પાર્ટીમાં લેવા માગીએ છીએ. સમ પાર્ટીઝ અબ્યુઝ્ડ હિમ એન્ડ મેડ ડાઉટ અબાઉટ ઇઝ નોઝ. જે પાર્ટીને, કેમકે આ વ્યક્તિ હતો એ કોઈ પાર્ટીમાં જવા માટે ઇન્ટરેસ્ટેડ નહોતો, એટલે એમણે બધી જ પાર્ટીને ના પાડી દે છે. પછી એમાંથી અમુક પાર્ટી એવી છે કે એ આના વિશે અફવા ફેલાવે છે કે એનું નાક તો રબરનું છે, ખોટું છે, અને એ માત્ર પૈસા કમાવા માટે આ રીતે રબરનું નાક, ફેક નાક બધાને બતાવે છે. તો આ બધી અફવાઓ એના વિશે ફેલાઈ છે. બટ ઇન ધ એન્ડ ધ પ્રેસિડેન્ટ મેડ ઇમ અ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. પણ છેલ્લે વડાપ્રધાન જ્યારે ચેક કરાવે છે 48 કન્ટ્રીના ડૉક્ટર્સને બોલાવીને, ત્યારે ખબર પડે છે કે એનું નાક સાચું છે, ખોટું નથી, અને પછી એને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ ડિક્લેર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, વોટ વેર ધ ઇન્સિડન્ટ્સ દેટ લેડ ટુ કોમરેડ લોંગ નોઝ અરેસ્ટ. અચાનક જ આ લાંબા નાકવાળી વ્યક્તિને પોલીસ અરેસ્ટ કરી જાય છે, તો એવું શું ઇન્સિડન્ટ બને છે કે પોલીસ એને અરેસ્ટ કરવો પડે છે? આન્સર છે, બાય ડાઉટિંગ અબાઉટ ઓથેન્ટિસિટી ઓફ ધ લોંગ નોઝ સમ પાર્ટીઝ ડિમાન્ડેડ ધ પ્રેસિડન્ટ્સ રેઝિગ્નેશન. પ્રેસિડેન્ટે આ લોંગ નોઝ વનને એક મેડલ આપે છે, ચીફ ઓફ ધ લોંગ નોઝ વન તરીકે ડિક્લેર કરે છે, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે ડિક્લેર કરે છે. પણ જ્યારે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝ અફવા ફેલાવે છે કે એનું નાક સાચું નથી અને પ્રેસિડેન્ટે, એટલે કે વડાપ્રધાને ખોટી રીતે અને એક પદ આપેલું છે, તો પ્રેસિડેન્ટે રેઝિગ્નેશન આપવું પડશે, રાજીનામું આપી દેવું પડશે, કેમકે આનું નાક તો ખોટું છે, આવી અફવાઓ ફેલાવે છે. એન એંગ્રી પ્રેસિડેન્ટ ઓર્ડર્ડ લોંગ નોઝ ટુ બી અરેસ્ટેડ. અને પછી ગુસ્સામાં આવીને વડાપ્રધાન આને અરેસ્ટ કરાવી દે છે. કોને? લોંગ નોઝ વન માણસને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય વોઝ અ મેડિકલ ચેકઅપ ઓફ કોમરેડ લોંગ નોઝ ઓર્ડર્ડ. જે આ લાંબા નાકવાળી વ્યક્તિનું મેડિકલ ચેકઅપ માટેની શું કામ વ્યવસ્થા થાય છે, શા માટે આવું થાય છે? આન્સર છે, અ ગ્રુપ ઓફ પોલિટિકલ પાર્ટીઝ વિથ ધ હેલ્પ ઓફ વન ઓફ હિઝ સેક્રેટરીઝ ડાઉટેડ દેટ વન ધ નોઝ વોઝ મેડ ઓફ રબર. હવે એક વખત એવું બને છે કે આખો પૈસાદાર બની જાય છે, પછી બે લેડી સેક્રેટરી રાખે છે આ લાંબા નાકવાળી વ્યક્તિ પોતાના પેલેસની અંદર, અને એ બંને લેડી સેક્રેટરી એને લવ કરવા લાગે છે, અને બંને લેડી સેક્રેટરી અલગ અલગ પોલિટિકલ પાર્ટીમાંથી આવતી હોય છે. તો બંને કહે છે કે તું મારી પાર્ટી જોઈન કર, પેલી કહે છે તું મારી પાર્ટી જોઈન કર. જ્યારે આ લોંગ નોઝ વન બંનેને ના પાડી દે છે, તો એમાંથી એક જે લેડી જે છે એવી ખોટી અફવા ફેલાવે છે કે આનું નાક તો રબરનું છે, આનું નાક સાચું નથી, આવી અફવા ફેલાય છે. ઇટ હેઝ ક્રિએટેડ હેવોક ઇન ધ કન્ટ્રી. અને દેશની અંદર એક મોટો બળવો, એક વિનાશકારી આફત આવે છે જ્યારે બધાને ખબર પડે છે કે આનું નાક તો ખોટું છે, પણ એકચ્યુઅલી આ અફવા હતી, એનું નાક તો સાચું જ હતું. આ મેડિકલ ચેકઅપ વોઝ ઓર્ડર ટુ ચેક વેધર નોઝ ઇઝ રિયલ વન ઓર ફેક. અને પછી પ્રેસિડેન્ટ છે, વડાપ્રધાન છે, એ 48 કન્ટ્રીમાંથી અલગ અલગ ડૉક્ટર્સને બોલાવે છે અને ચેક કરવામાં આવે છે કે આનું નાક સાચું છે કે ખોટું છે. એટ ધ એન્ડ ઓફ ધ ચેકઅપ ઇટ વોઝ કન્ફર્મ ધેટ ધ નોઝ ઓફ કોમરેડ લોંગ નોઝ વન વોઝ રિયલ વન, જેન્યુઇન. અને આ ચેકઅપ પૂરું થાય છે પછી ડૉક્ટર્સ એક ડિક્લેરેશન કરે છે કે આ જે કોમરેડ, એટલે કે આ ભાઈ છે લોંગ નોઝ વન, એમનું નાક સાચું છે, ફેક નથી. ધ પ્રેસિડેન્ટ ડોમિનેટેડ હિમ ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. અને પછી પ્રેસિડેન્ટ છે એને ફરીથી મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે ઘોષિત કરે છે.
नेक्स्ट क्वेश्चन छे, डिस्क्राइब इन ब्रीफ द पॉलिटिकल कॉन्ट्रोवर्सीज क्रिएटेड बाय द लॉन्ग नोज वन. आ लांबा नाक वाली व्यक्ति ने कारण पॉलिटिकल पार्टीज वच्चे शू कॉन्ट्रोवर्सीज थे. आंसर छे, द पॉलिटिकल पार्टीज वॉन्टेड मिस्टर लॉन्ग नोज वन टू जॉइन देर पार्टीज. अलग अलग राजकीय पार्टीज छे ए लोको आ लांबा नाकवाळी व्यक्ति ने पोतानी पार्टी में सामेल करवा मांगता था. तो ग्रुप ऑफ पॉलिटिकल पार्टीज डाउटेड दैट द लॉन्ग नोज वन वॉज मेड ऑफ रबर. अमुक पॉलिटिकल पार्टीज़ एमना विरोध में जाइने एवं कीधु कि एनु नाक तो रबरनों बनेलू है. इट इज क्रिएटेड हेवॉक इन द कंट्री. अने आने कारण देश की अंदर बहुत मोटो बड़वो थाय छे, लोको विरोध करे छे. By doubting about authenticity of the long nose one, some parties demanded the president's resignation. અને આ long nose one ની જે authenticity, એનું નાક સાચું છે કે ખોટું એ સાબિત કરવા માટે ઘણી બધી પાર્ટીસ ડિમાન્ડ કરે છે કે વડાપ્રધાને રાજીનામું દઈ દેવું જોઈએ, કેમ કે એમણે એને એક પદ આપ્યું છે. The angry president ordered long nose to be arrested. અને પછી ગુસ્સામાં આવીને વડાપ્રધાન આ long nose one ને અરેસ્ટ કરાવી દે છે. નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ છે, શોર્ટ ક્વેશ્ચન. What was the doctor's on animus verdict about the long nose one? What did the president do then? Doctors છે આનું ચેકઅપ કરે છે, પછી શું ચુકાદો આપે છે અને પછી પ્રેસિડેન્ટ શું કરે છે? The doctor's on animus verdict was long nose one was genuine and not a fake one. Doctors ચેકઅપ કરે છે અને પછી ખ્યાલ આવે છે કે એનું નાક સાચું છે, ખોટું નથી. The president nominated him the member of parliament. અને પછી વડાપ્રધાન છે એને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે ફરીથી ઘોષિત કરે છે. તો અહીંયા આપણે શોર્ટ ક્વેશ્ચન્સ આ સ્ટોરીના કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ જોવાનું છે ક્વેશ્ચન નંબર 3, શોર્ટ નોટ્સ ઓર લોંગ ક્વેશ્ચન્સ. પણ એક્ઝામમાં લોંગ ક્વેશ્ચન્સ નથી પૂછાતા. તમને એક્ઝામમાં 6-10 સ્ટોરીમાંથી કોઈ પણ 4 શોર્ટ નોટ પૂછાશે અને એમાંથી તમારે 2 લખવાની છે અને એના માર્ક્સ 15 રહેશે. એક શોર્ટ નોટના 7.5 માર્ક્સ રહેશે. મેક્સિમમ તમે 2 પેજની અને મિનિમમ તમે 1.5 પેજની શોર્ટ નોટ લખી શકો. તો પહેલી શોર્ટ નોટ જોઈએ છે. ધ વર્લ્ડ રિનોડ નોઝ અ સેટાર ઓન ધ સાયકોલોજી ઓફ ધ માસિસ. માસિસ એટલે કે લોકો, લોકોના માનસિકતા પર આ એક કટાક્ષ છે, વર્લ્ડ રિનોડ નોઝ. તો એ પહેલી શોર્ટ નોટ આપણે જોઈએ છે. ઇટ ઇઝ સેડ દેટ મોબ ઇઝ મેડ. મોબ એટલે કે લોકોનું ટોળું. આપણને ખબર જ છે કે લોકોનું ટોળુંને કોઈ માનસિકતા કે કોઈ ઇન્ટેલિજન્સી કે કોઈ બુદ્ધિ જેવું નથી હોતું. એક વ્યક્તિ કંઈક કરશે એટલે આખું ટોળું સાથે જ એક એ જ વસ્તુ કરશે. મોબ હેઝ નો ઇન્ડિપેન્ડન્ટ એન્ડ લોજિકલ થિંકિંગ. જે ટોળું છે લોકોનું, એને કોઈ પોતાની સ્વતંત્રતા કે પોતાની વિચારસરણી તાર્કિક બુદ્ધિ હોતી નથી. મોબ સાયકોલોજી ઇઝ અ કલેક્ટિવ સાયકોલોજી. આ લોકોના ટોળાની જે માનસિકતા છે એ બધાની સરખી હોય છે. બધા એક સાથે જો કામ કરે ત્યારે બધા પોતે કંઈ લોજિકલી વિચાર્યા વગર એક કરે છે, એની સાથે બધા એને ફોલો કરે છે. ઇફ વન પર્સન ઇન અ મોબ થ્રો સ્ટોન્સ, ઓલ વિલ થ્રો સ્ટોન્સ. જો ટોળામાંથી કોઈ એક વ્યક્તિ પથ્થર ફેંકશે તો બધા લોકો પથ્થર ફેંકશે, જરાય નહીં વિચારે કે સેના માટે પથ્થર ફેંકાય છે. મોબ ઇઝ બ્લાઇન્ડ. લોકોનું ટોળું છે એ એકદમ આંધળું હોય છે, એક કરે એવું બધા કરતા હોય છે. પીપલ ઇન મોબ ફોલો દે પ્રેડિસિસર્સ. લોકો ટોળામાં જ્યારે હોય છે ત્યારે એકબીજાને ફોલો કરતા હોય છે. ધ સ્ટોરી ધ વર્લ્ડ રિનોડ નોઝ ઇઝ અ સેટાર ઓન ધ સાયકોલોજી ઓફ ધ માસિસ વેન ધ લોંગ નોઝ વન કુક હેઝ ગ્રોન. આ સ્ટોરી છે વર્લ્ડ રિનોડ નોઝ, એક પ્રકારનો કટાક્ષ છે લોકોની માનસિકતા ઉપર કે જ્યારે એક રસોઈયાનું નાક અચાનક જ વધવા લાગે છે. ઇટ ઇઝ અ ફિઝિકલ ડિસઓર્ડર. આ એક શારીરિક એબનોર્માલિટી, અસામાન્ય કહી શકીએ. સો મેની પીપલ કેમ ટુ સી હિઝ લોંગ નોઝ. ઘણા બધા લોકો એનું લાંબુ નાક જોવા માટે આવે છે. વિન આઉટ ઓફ એંગર હી સેટ ધ ડોર્સ, પીપલ બ્રાઇબ્ડ હિઝ મધર. અચાનક જ ગુસ્સામાં આવીને એ પોતાના ઘરના બારીબારણા બંધ કરી દે છે ત્યારે લોકો એના મમ્મીને લાંચ આપવાનું ચાલુ કરે છે. ધીસ ઇઝ અ સાયકોલોજી ઓફ ધ મોબ. અને આ જ લોકોની માનસિકતા હોય છે. We come to know the climax when the opposite political parties spread the humor that his nose is not real. આપણને ખબર પડે છે કે અંતમાં પોલિટિકલ પાર્ટીઝ અલગ અલગ અફવા ફેલાવે છે કે આનું નાક સાચું નથી, રબરનું છે. એવરીબડી સાઉટેડ ડાઉન વિથ ધ ગવર્મેન્ટ્સ. બધા જ રાડો પાડે છે, બૂમો પાડે છે કે સરકારને પોતાનું રાજીનામું દઈ દેવું જોઈએ. ડાઉન વિથ ધ લોંગ નોઝ પાર્ટી. અને આ લોંગ નોઝ પાર્ટી જે સરકારે જેને ચૂંટી છે, જેને પદ આપ્યું છે, એ હટાવી દેવું જોઈએ. ધે ઓલ રિએક્ટેડ ઇન એંગર. અને બધા ગુસ્સામાં હતા જ્યારે પોલિટિકલ પાર્ટીવાળા અફવા ફેલાવે છે કે આનું નાક ખોટ રિયલ નથી, ફેક છે, ત્યારે બધા જ લોકો એને ફોલો કરે છે અને સાચું માની લે છે.
ધ લોંગ નોઝ વન હેઝ ડિસીવડ ધ પીપલ. અને એવી પણ અફવા ફેલાવે છે કે લાંબા નાકવાળી વ્યક્તિએ પૈસા કમાવવા માટે પોતાનું રબરનું નાક રાખ્યું છે અને લોકોને છેતરે છે. હી હેઝ બીન ચીટિંગ દેમ. અને એ બધાને છેતરી રહ્યો છે. પીપલ કુડ નોટ કીપ ક્વાઇટ. લોકો શાંતિથી બેસતા નથી. ઓન એક્ઝામિનેશન બાય એક્સપર્ટ ડોક્ટર્સ ઇટ વોઝ નોન ધેટ ધ નોઝ વોઝ રિયલ. ઇટ વોઝ નોટ મેડ ઓફ રબર. ઇટ વોઝ જેન્યુઇન. ધ સેમ મોબ, ધ સેમ પીપલ એપ્રિસિએટેડ એન્ડ શાઉટેડ, લોંગ લીવ પ્રોગ્રેસિવ પીપલ, પાર્ટી ઓફ ધ લોંગ નોઝ વન. જ્યારે લોકોને અફવા સાંભળે છે કે આનું નાક સાચું નથી, ત્યારે બધા જ લોકો બળવો કરે છે અને ખૂબ ચહલપહલ કરે છે કે આ વ્યક્તિ આપણને છેતરે છે. પણ જ્યારે એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ એવું ડિક્લેર કરે છે કે આનું નાક સાચું છે, રબરનું નથી, ખોટું નથી, ત્યારે એ જ લોકો જેમણે એનો વિરોધ કરતા હતા એ જ લોકો એને એપ્રિસિએટ કરે છે, બૂમો પાડે છે કે લોંગ નોઝ વન એટલે કે લાંબા નાકવાળી વ્યક્તિની પ્રગતિ થાય એમની વાહવા કરે છે. એન્ડ ધ પ્રેસિડેન્ટ નોમિનેટેડ હિમ એઝ ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. અને એ દેશના વડાપ્રધાન છે એને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે પદ આપે છે, ઘોષિત કરે છે. ધ ઓથર હેઝ ડીપલી સ્ટડીડ ધ સાયકોલોજી ઓફ ધ માસિસ. અહીંયા જે વીએમ બસીર રાઇટર છે, આ સ્ટોરીના લેખક છે, એમણે લોકોની માનસિકતા ઉપર ખૂબ રિસર્ચ કરેલું છે અને પછી આ સ્ટોરી એમણે બનાવેલી છે. નેક્સ્ટ શોર્ટ નોટ આવે છે ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી, ધ વર્લ્ડ રિનોડ નોઝ. અહીંયા સેકન્ડ અને થર્ડ શોર્ટ નોટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે ફોકસ કરજો. ધ વર્લ્ડ રિનોડ નોઝ, આ સ્ટોરીનું ટાઇટલ કેટલું યોગ્ય છે તો એના ઉપર એક શોર્ટ નોટ છે. ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી અપીયર સ્ટ્રેન્જ, યુનિક એન્ડ અનહર્ડ. આ સ્ટોરીનું જ્યારે આપણે ટાઇટલ વાંચીએ કે દુનિયામાં સૌથી મોટા નાકવાળી વ્યક્તિ કે જે ખૂબ પ્રખ્યાત વ્યક્તિ છે, તો એ ટાઇટલ વાંચીને થોડું વિચિત્ર લાગે છે, કંઈક યુનિક લાગે છે, અનહર્ડ, ક્યારેય સાંભળ્યું ન હોય એવું લાગે છે. ઇટ સજેસ્ટ સમથિંગ રિગાર્ડિંગ ધ નોઝ. અને આ ટાઇટલ કંઈક નાક વિશે વાત કરે છે. નોઝ પ્લેસ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ સ્ટોરી. અને વ્યક્તિનું નાક છે એ આ સ્ટોરીમાં એક મહત્વનો રોલ પ્લે કરે છે, મહત્વનો ભાગ ભજવે છે. ધ કુક હેડ ફિઝિકલ ડિફોર્મિટી. એક રસોઈયો છે 24 વર્ષનો, એને અચાનક જ 24 વર્ષે કંઈક શારીરિક ડિસઓર્ડરને કારણે એક એનું નાક અચાનક વધવા લાગે છે. His nose grew very long and reached till its navel. એનું નાક અચાનક જ લાંબું થવા લાગે છે અને એની પેટની દૂટી સુધી પહોંચી જાય છે, નેવેલ એટલે કે દૂટી. He was dismissed from his service. અને પછી એને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવે છે. He lived with his mother. એના મમ્મી સાથે પછી એ લાઈફ જીવે છે. People came to see his long nose. લોકો એના ઘરે એમનું લાંબુ નાક છે એ જોવા માટે આવે છે. He shut the doors out of anger. અને ગુસ્સામાં એ બધા દરવાજાઓ બંધ કરી દે છે. People bribed his mother. લોકો એના મમ્મીને લાંચ આપે છે. Very soon they become rich. અને ધીમે ધીમે ટિકિટ લે છે, પૈસા લે છે અને એનું નાક જોવા માટે આપે છે. તો આખો દિવસ ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા પૈસા આપીને જાય છે અને ધીમે ધીમે લોકો પૈસાદાર બની જાય છે. Many political parties wanted him to join the party. ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝ છે એને ઓફર કરે છે કે તમે અમારી પાર્ટીને જોઈન કરો, કેમ કે આ લોંગનોઝ વન, લોંગનોઝ મેનના ઘણા બધા ફોલોવર્સ હતા. The opposite party spread the rumor that his nose is made of rubber. અને જ્યારે આ બધી જ પાર્ટીને ના પાડી દે છે કે અમારે તમારી પાર્ટી જોઈન નથી કરવી, મારે પોલિટિક્સમાં નથી જવું, તો ઘણા બધા પોલિટિકલ પાર્ટીઝના લોકો છે એ એક અફવા ફેલાવે છે કે આનું નાક તો ખોટું છે, રબરનું છે. He has cheated people. એમણે લોકોને છેતરા છે. The people shouted for the destruction of his nose. અને પછી બધા જ લોકો બૂમો પાડે છે અને બધા જ લોકો એક ફરિયાદ કરે છે કે એનું નાક છે તપાસ થવી જોઈએ કે ખરેખર સાચું છે કે ખોટું છે, કેમકે ઘણા બધા લોકોએ પૈસા દઈને એનું નાક જોયું છે અને બધાને પહેલાં એવું જ હતું કે સાચું છે, પણ એકચ્યુઅલી સાચું જ છે. પણ આ પોલિટિકલ પાર્ટીના લોકોએ એની અફવા ઉડાવી છે કે નાક રિયલ નથી, ફેક છે. એટ લાસ્ટ ધ એક્સપર્ટ ડોક્ટર્સ વેર કોલ ટુ એક્ઝામિન ધ નોઝ. અને છેલ્લે વડાપ્રધાન છે એ ડોક્ટર્સની ટીમ બોલાવે છે. અલગ અલગ 48 દેશોમાંથી ડોક્ટર્સ આવે છે, એના નોઝનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. તે અનાઉન્સ દેટ ધ નોઝ વોઝ રિયલ. અને પછી એ લોકો અનાઉન્સ કરે છે કે એનું નાક તો સાચું છે. ઇટ વોઝ નોટ મેડ ઓફ રબર. એ નાક રબરનું નથી, કેમકે એના નાક ઉપર એક ઇન્જેક્શન જેવી સોઈ નાખવામાં આવે છે અને નીચે બ્લડના ડ્રોપ્સ પડે છે, લોહીના ટીપા પડે છે અને ત્યાર પછી ખબર પડે છે કે આનું નાક તો સાચું છે, કેમકે રબરનું હોય તો કે પ્લાસ્ટિકનું હોય તો ક્યારેય લોહીના ટીપા ન પડે. અને પછી ડૉક્ટર્સ ડિક્લેર કરે છે કે એનું નાક રિયલ છે, ફેક નથી. ધ પીપલ વેર સો હેપી. અને પછી બધા જ લોકો બહુ ખુશ થઈ જાય છે. ધ સાઉટેડ વિથ જોય. એ બધા આનંદમાં આવી જાય છે. ધ પ્રેસિડેન્ટ નોમિનેટેડ હિમ એઝ ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ.
અને વડાપ્રધાન પછી એને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે ડિક્લેર કરે છે. ઇન શોર્ટ ધ ટાઇટલ સજેસ્ટ સમથિંગ અબાઉટ નોઝ, અને અંતમાં આપણે કહીએ તો આ ટાઇટલ છે કંઈક નોઝ વિશે વાત કરે છે. નોઝ ઇઝ ધ સેન્ટર ઓફ ધ સ્ટોરી અરાઉન્ડ વિચ ઓલ ધ ઇવેન્ટ અકર્સ. આ સ્ટોરીની અંદર નોઝ છે, આ કુકનું એ જે નોઝ છે એ સેન્ટર ઓફ ધ સ્ટોરી છે, અને બધા જ ઇન્સિડન્ટ્સ છે એના નોઝની આસપાસ કવર થાય છે. ધ નોઝ હેડ પબ્લિસિટી થ્રુ આઉટ ધ વર્લ્ડ, અને દુનિયામાં એને ખૂબ પબ્લિસિટી મળે છે. ઇટ ઓક્યુપાઈડ ધ હેડલાઇન્સ ઓફ ધ ન્યૂઝ પેપર્સ ઇન ધ વર્લ્ડ, દુનિયાના બધા જ ન્યૂઝ પેપર્સમાં એની હેડલાઇન્સ આવે છે. ઇટ વોઝ રિયલી વર્લ્ડ રિનોડ, અને દુનિયામાં સૌથી પ્રખ્યાત લાંબા નાકવાળી વ્યક્તિ તરીકે એ ડિક્લેર થાય છે. નેક્સ્ટ શોર્ટ નોટ આવે છે ધ કેરેક્ટર ઓફ બ્રધર લોંગ નોઝ, કે આ લાંબા નાકવાળો ભાઈ હતો એનું કેરેક્ટર કેવું હતું. સ્ટોરી છે ધ લોંગ નોઝ વન વોઝ અ સિમ્પલ ફેલો, આ લાંબા નાકવાળી વ્યક્તિ એકદમ સામાન્ય વ્યક્તિ હતો. હી વોઝ અનએજ્યુકેટેડ, એ ખૂબ ભણેલો નહોતો, અભણ વ્યક્તિ હતો. હી વોઝ વર્કિંગ એઝ અ કુક, એક રસોયા તરીકે કામ કરતો હતો. હિઝ વર્લ્ડ વોઝ રેસ્ટ્રિક્ટેડ ટુ કિચન ઓનલી, એની દુનિયા માત્ર રસોડા સુધી સીમિત હતી, એને બીજું કોઈ નોલેજ નહોતું. હિઝ મધર યુઝ ટુ કમ ટુ રિસીવ હિઝ સેલરી, અને એને જ્યારે સેલરી આપવાની વાત આવે એના સર્વિસમાંથી ત્યારે એના મમ્મી આવીને સેલરી લઈ જતા હતા. હી વોઝ ટોટલી ઇનડિફરન્ટ ટુ હેપનિંગ્સ આઉટસાઇડ, અને બહારની દુનિયામાં શું બને છે એનાથી એને કોઈ નિસ્બત નહોતો, લેવા દેવા નહોતા. હી હેડ અ કન્ટેન્ટેડ નેચર, એકદમ સંતોષી વ્યક્તિ હતો, એને કોઈ જાતની ઈચ્છાઓ કે મહત્વાકાંક્ષાઓ નહોતી, એકદમ પોતાના જીવનથી ખુશ હતો. He could eat to his satisfaction, inhale as much snuff as he wanted, sleep and work. એનું કામ શું હતું કે પોતાના જીવનથી એ સંતોષ હતો, એને જે પણ એને વસ્તુ એને જે ચીકણી સૂંઘવાની આદત હતી એ સૂંઘતો, એને સૂવાનું મન થતું ત્યારે સૂઈ જતું, અને પોતાનું કામ કરતો અને જે જમવાની ઈચ્છા થાય એ જમી લેતો. બસ આ જ એની લાઈફ હતી. This was his life. This was his daily routine. અને આ જ એનું આખા દિવસનું દૈનિક કાર્ય હતું. He didn't know the names of the month of the year. આખા વર્ષના મહિનાઓના નામ, જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર સુધીના નામ પણ એને ખ્યાલ નહોતા. હી લીવડ અ કન્ટેન્ટેડ લાઈફ, એકદમ સંતોષી જીવન જીવતો હતો. એને પોતાના લાઈફથી કોઈ કમ્પ્લેન નહોતી, એ પોતાની લાઈફમાં ખુશ હતો. વેન ઈ રીચ ઇઝ 24th યર એન અમેઝિંગ થિંગ હેપન, જ્યારે 24 વર્ષનો થાય છે ત્યારે અચાનક જ એક અમેઝિંગ વસ્તુ બને છે એની લાઈફની અંદર. His nose began to grow in length. એનું નાક અચાનક જ મોટું થવા લાગે છે, વધવા લાગે છે. It reached his navel, અને અચાનક જ એના પેટની દૂટી સુધી એ નાક પહોંચી જાય છે. Many people came to see his nose, અને ઘણા બધા લોકો એનું નાક જોવા માટે આવે છે. Many press reporters and photographers also came to visit him. ઘણા બધા પત્રકારો અને ફોટોગ્રાફર્સ એના નાક જોવા માટે એના ઘરની વિઝિટ કરે છે. This was an interruption in the family very worked. અને જ્યાં એ કામ કરતો હતો ત્યાં પણ એ લોકો પહોંચી જતા હતા, અને આને કારણે જે ઘરના માલિક હતા એ બહુ ડિસ્ટર્બ થઈ ગયા હતા. His nose had acquired great publicity. એના લાંબા નાકને કારણે એને ખૂબ પબ્લિસિટી મળેલી હતી. He was dismissed from the service. અને પછી બધા લોકો કંટાળી જાય છે, કેમકે જે ઘરે કામ કરે છે ત્યાં બધા એને જોવા માટે આવે છે, અને કોઈ વ્યક્તિ ન ઈચ્છે કે રોજ અજાણ્યા લોકો પોતાના ઘરે આવે, અને એટલે જ એને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવે છે. He lived with his mother, અને પછી એ પોતાના ઘરમાં પોતાના મમ્મી સાથે રહે છે, નોકરી જતી રહી છે. People came to see his nose, અને લોકો એનો પીછો નથી છોડતા, એના ઘરે પણ એનું નાક જોવા માટે આવી જાય છે. Nobody asked him why he looked so pale, કેમ કે જમવાનું મળ્યું નથી, ઘણા મહિનાઓથી એની નોકરી જતી રહી છે, ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હતો, એકદમ ફિક્કો દુબળો પડી ગયો છે, પણ કોઈ વ્યક્તિ એને પૂછતું નથી કે તારો ચહેરો શું કામ ફિક્કો પડી ગયો છે. Nobody asked whether he had eaten. કોઈ એને પૂછતું પણ નથી કે તે જમ્યું છે કે નથી જમ્યું. There was no money, no food. એના ઘરમાં કોઈ પૈસા નહોતા, કોઈ જમવાનું નહોતું. There were only visitors. ખાલી માત્ર એ લાંબા નાકવાળી વ્યક્તિને જોવા માટે જે એના ચાહકો વિઝિટર્સ આવતા, બસ એના ઘરમાં એ લોકો સિવાય કોઈ નહોતું. He shut his doors for the world. અને એમને આ લોકોને કારણે પોતાની નોકરી જતી રહી હતી, અત્યારે ખાવા માટે કંઈ ખાવાનું નથી, પૈસા નથી, એટલે એને બહુ ગુસ્સો આવે છે, અને જ્યારે પણ લોકો જોવા માટે આવે છે દરવાજો બંધ કરી દે છે ગુસ્સામાં. People bribed his mother. પછી લોકો એના મમ્મીને લાંચ આપવાનું ચાલુ કરે છે કે અમે એટલા પૈસા આપીએ, અમે એનું નાક જોવા દો. ઇન શોર્ટ ટાઈમ ધી બીકમ રિચ. અને પછી એ લોકો ધીમે ધીમે આ રીતે પૈસા લઈ અને એનું નાક જોવા દે છે, અને ધીમે ધીમે એ લોકો પૈસાદાર બની જાય છે. Political party.